મારે શરીરમાં મલ્ટિપલ કેન્સર છે. એક હૃદય આપણે ફેફસામાં એક મોટું હતું આ લીંબુ જેવડું. તે ગઈ સાલ તમે જ્યારે અહીં પધાર્યા હતા 18 ઓક્ટોબરમાં, એ જ દિવસે મારું ઓપરેશન હતું. મારી બેન વિલાસે તમને જાણ કરી હતી અને તમે વિધિ પણ કરી હતી અને મને સલાહ આપી હતી કે પૂજ્ય આપણે દાદા ભગવાન નિરૂમાને તમારો કેસ સોંપી દો અને તમે ચિંતામુક્ત થઈ જાઓ. તો મારું ઓપરેશન થયું, જરાક ડિફિકલ્ટી હતી. મારી બે દીકરીઓને પણ ફોન ડૉક્ટરે ફોન કરીને બોલાવી લીધા હતા ત્યાં, અને મારું હૃદય પણ બહારે કાઢવું પડ્યું હતું. પણ એ બધું મારી દીકરીઓએ પણ જોયું સ્ક્રીન ઉપર, અને થોડી વાર પછી બધું નોર્મલ આવી ગયું. તો ડૉક્ટરે પાછું બધું કરી દીધું અને એકદમ સફળ થયું ઓપરેશન. અને એ લોકોને ડૉક્ટરને પણ થોડીક નવાઈ તો લાગી જ હતી કે આવા કેસમાં અમને બહુ ગંભીર થઈ જાય છે, પણ આમાં અમને ખબર નહીં ગમે તે થયું હોય તો આ ઇઝી થઈ ગયું. અને ત્યાર પછી એ રજા મળી તો બીજું લંગ્સમાં બીજું નીકળ્યું કેન્સર, તો એનું રેડિયોથેરેપીથી પૂરું કર્યું. અને ત્રીજું હતું કે આપણે પ્રોસ્ટેટમાં કેન્સર છે એ હજુ પણ છે, અને ઇન્જેક્શનથી એને રોકી રાખ્યું છે કે આગળ વધે નહીં, કારણ કે હવે એ લોકોને ગળામાં શંકા છે. તો એની બાયોપ્સી કરી છે, પણ સર્જનને એનાથી સંતોષ નથી થયો, એટલે બીજી હોસ્પિટલમાં 10 દિવસ પછી મારો કદાચ બાયોપ્સી કરશે કે ઓપરેશન, એ બન નથી અત્યારે ખ્યાલ. અને પણ નવાઈની વાત એ છે કે મને કોઈ પણ જાતની તકલીફ નથી થતી કે કોઈ પણ જાતનો દુખાવો નથી થતો, અને હું કોઈ પણ જાતનો વિચાર પણ નથી કરતો, ને સારી રીતે હું પણ લઉં છું. અને દર વખતે મારા બેન વિલાસ મને યાદ કરાવ્યા રાખે કે તમે જો આ સોંપી દીધું છે દાદા ભગવાનને, એટલે હવે તમારે તો ચિંતા મુક્ત છો, હવે દાદાશ્રી જે કાંઈ કરે છે એ બધું બરોબર કરે છે. એટલી બધી શ્રદ્ધા મને એના ઉપર આવી ગઈ છે કે હવે હું બીજા કોઈ પણ નવા કાર્ય કરું કે હોસ્પિટલમાં જાઉં છું પ્રોસ્ટેટના દેખાવા માટે, પણ મને કોઈ પણ જાતનો થતું જ નથી. અને ડૉક્ટર અને નર્સને પણ નવાઈ લાગે છે કે તું કોઈ સિરિયસ જ નથી લેતો, બધું હસતા હસતા જ વાતો કરશ ને, કાંઈ તને કોઈ જાતિ થતું નથી. અને એટલે આ મારો અત્યારે ચાલુ અનુભવ આ ચાલી રહ્યું છે. બહુ સરસ.